गुड मॉर्निंग ऑल माय डियर स्टूडेंट्स, श्री कन्या प्राथमिक विद्यालय स्टैंडर्ड 8 इंग्लिश यूनिट नंबर 5 लास्ट यूनिट सेमेस्टर 2 नो एक 1 to 5 नी अंदर नो 5th यूनिट लास्ट यूनिट अने पछी आवे छे रिवीजन એટલે કે લેટ્સ રીડ મોર એ યુનિટ આપણે પછી જોઈશું. આજે આપણે સેમેસ્ટર 2 નું લાસ્ટ યુનિટ મી 2 હું પણ એ યુનિટ જોવા જઈ રહ્યા છીએ. એની એક્ટિવિટી ફર્સ્ટ છે પ્લે ધ ફિક્સ આન્સર ગેમ એન્ડ વેર ઇન માય આન્સર ગેમ ધ ટીચર વેલ હેલ્પ યુ. આ એક્ટિવિટી આપણે તમે લોકો સામે નથી એટલા માટે આપણે આ એક્ટિવિટી છોડી દઈએ છીએ. નેક્સ્ટ એક્ટિવિટી છે 2 મી એન્ડ માય ફેમિલી, હું અને મારું કુટુંબ. આ એક્ટિવિટી મી એન્ડ માય ફેમિલી, હું અને મારું કુટુંબ. અહીંયા ચિત્ર ઉપરથી પિક્ચર ઉપરથી તમને એવું લાગે છે કે કીડીઓનું એક ટોળું હોય છે, એટલે કે કીડી વિશેનું આ વાત કરવામાં આવેલી છે કે કીડી અને તેનું ફેમિલી, કીડી અને તેનું કુટુંબ. આ સ્ટોરી છે, જોઈએ આપણે સ્ટોરી શું કહેવા માંગે છે. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ડ, કે મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી બધી ખબર હશે, ખબર છે. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. આપણે ચાલો આપણે આ નાનકડા, ટાઇની એટલે નાનકડા, હાર્ડવર્કિંગ એટલે મહેનતુ, એન્ડ ઇન્ટેલિજન્ટ એટલે કે હોશિયાર જીવ વિશે જાણીએ. ક્રીચર એટલે જીવ. લુક એટ ધ પિક્ચર, કે આ પિક્ચરને જુઓ. શું કે છે? લુક એટ ધ, આ પિક્ચરને જુઓ. વોટ આર ધ એન્ટ ડુઈંગ, કે કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોકિંગ, તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક, શું તેઓ વાતો કરે? યસ, હા. હાઉ કેન ધે ટોક, કેવી રીતે એ વાતો કરે? ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજ. શું કે છે? તેઓ કઈ રીતે વાતો કરી શકે? તો આપણે એવું કહે છે કે તેઓ તેમની સ્પર્શેન્દ્રિયો, ફિલર્સ એટલે સ્પર્શેન્દ્રિયો દ્વારા સ્પર્શ કરીને સંદેશા પહોંચાડે. વોચ અ રો એન્ટ, શું કે છે? વોચ અ રો ઓફ એન્ટ, કે કીડીઓની હરોળ જુઓ. તમને પિક્ચરની અંદર દેખાય છે કે કીડીઓની લાઈન કેવી છે. ઇચ એન્ટ ટચ અધર એન્ટ વિથ ફિલર્સ, કે દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને ટચ સ્પર્શે છે. આમાં તમને પિક્ચરની અંદર દેખાય છે કે એક કીડી બીજી કીડીને ટચ કરીને તેમનો મેસેજ પહોંચાડે છે. વી ઓલવેઝ સી ધ એન્ટ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. તો શું કહે છે કે આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ. વેર ડુ યુ લીવ, તો શું કહે છે કે તેઓ ક્યાં રહેતી હશે એવું આપણને પ્રશ્ન થાય કે વેર ડુ યુ લીવ, તેઓ ક્યાં રહે છે. ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેટ્સ ઓર એન્ટ હિલ, કે આરામદાયક ઘરોમાં, માળાઓમાં અથવા દરોમાં. ઇચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ, કે દરેક ઘરમાં ઘણા ઓરડા અને માર્ગો હોય છે. મેની રૂમ્સ એટલે કે ઘણા બધા ઓરડા, એન્ડ પેસેજીસ એટલે કે માર્ગો એટલે એ રૂમ જેવું, એના નાના નાના દર જેવું હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ, કે બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવાના હોય છે. નર્સરીઝ એટલે કે નાના નાના બચ્ચા હોય એના એના માટેના. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ, કે કામદારોને તેમના અનામત રહેઠાણ હોય છે એટલે કે અલગ રહેઠાણ હોય છે. ધ વર્કર સર્ચ એન્ડ ફીટ ધ ફૂડ ઇન ટુ ધી એન્ટ હિલ, કામદારો ખાવાનું શોધીને ઘર દરમાં લાવે છે. સમ રૂમ્સ, ઘણા ઓરડા આર સ્ટોર હાઉસીસ ફોર ફૂડ, કે અમુક ઓરડા ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે. સોલ્ડર હેવ સેપરેટ, સોલ્ડર એટલે સૈનિકો, સોલ્ડર હેવ સેપરેટ બાર્કેટ,
પછી શું શું કે છે કે સૈનિકો માટે જુદા રહેઠાણ હોય છે. સોલ્ડર ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ, કે સૈનિકો ખાવાનું શોધવા માટે બહાર જતા નથી. વર્કર્સ, સોલ્ડર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ ધ ગર્લ્સ. કામદારો, સૈનિકો અથવા સફાઈ કામદાર કરનારો બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી. ગર્લ્સ નો મિનિંગ શું થાય તો કે નાના બચ્ચા. ધે નેવર ફાઈટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધી ગ્રુપ, કે તેઓ જૂથના બીજા સભ્યો સાથે કદી લડતા નથી. સો એન્ટ લાઈફ ઇઝ વેરી પીસફુલ, તેથી કીડીઓનું જીવન બહુ શાંત હોય છે. અહીંયા જો તમને પિક્ચર દેખાય છે કે ઘણી બધી આ કીડીઓનું દર છે, કે એમાં ઘણા બધા રૂમ જેવા નાના નાના દર આપેલા છે, અને અમુક એન્ટ કંઈક વર્ક કરી રહી છે. ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 યર્સ. શું કે છે ક્વીન એન્ટ એટલે કે કીડીઓની રાણી લગભગ 15 વર્ષ જીવે છે. ઇટ લેઝ એગ્સ, તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચ્ડ એન્ડ ગર્લ્સ કમ આઉટ, કે ઈંડા સેવવામાં આવે છે અને ગર્લ્સ બચ્ચા બહાર આવે છે. સોલ્ડર ગર્લ ધેમ, સૈનિકો તેમનું રક્ષણ કરે છે. વર્કર ફીડ એન્ડ ક્લીન ધેમ, કામદારો તેમને ખવડાવે છે અને ક્લીન ધેમ એટલે કે તેમને સ્વચ્છ કરે છે. ધે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન, તેઓ તેમને કસરત અને તડકા માટે પણ લઈ જાય છે. અને કીડીઓના બચ્ચાને પણ એની એ લોકો ઘણી બધી કાળજી રાખતા હોય છે, એના પણ અલગ અલગ કામ કરવાવાળા હોય છે. એ આ કીડીની આ સ્ટોરીમાં દેખાય છે. સમ અધર્સ ક્રીચર લીવ ઇન ધ એન્ટ હિલ, કે બીજા ઘણા જંતુઓ દરમાં રહે છે. ધે આર અ બેટલ્સ એટલે કે ભમરાઓ, સ્મોલર એન્ટ એટલે કે નાની કીડીઓ, એન્ડ ગ્રીન ફ્લાય એટલે કે ગ્રીન કલરનું તમે પેલું ટીડું જોયું હોય એ ગ્રીન ફ્લાય. વાય ડુ એન્ટ કીપ ધીસ ક્રીચર્સ ઇન ધેર હોમ, પ્રશ્ન પૂછવામાં આવેલો કે આ જંતુઓને, કીડીઓ આ જંતુઓને શા માટે તેમના ઘરે રાખે છે. ફોર મેની રીઝન, એના ઘણા બધા કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ, અમુક જંતુઓ સુગંધ માટે હોય છે. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ એન્ડ ડોગ્સ, કે અમુક ફક્ત પાળેલા હોય છે અને આપણી બિલાડીઓ અને કૂતરાની જેમ રમતા હોય છે. અધર્સ ગીવ સ્વીટ જ્યુસ, કે બીજા જંતુઓ મીઠો રસ આપે છે. જેમ કેમ કે બીટલ્સ એટલે કે ભમરો, એ શું કરે છે, બીજા એકબીજા ફૂલ ઉપર બેસીને એ શું બનાવે છે, જ્યુસ બનાવે છે. એટલા માટે આ બધા રીઝનથી, આ બધા કારણોથી આ બધા જીવજંતુઓને કીડીઓ એના દરમાં રાખે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ કાઉ, કે ગ્રીન ફ્લાય ટીડાની વાત કહી છે. ગ્રીન ફ્લાય કીડીઓની ગાય છે. ધ એન્ટ સ્ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક, બુરેકેટ્સમાં આપેલું છે લાઇક મિલ્ક, કે કીડીઓ તેને દૂધની જેમ હની ડ્યુ આપવાની તાલીમ આપે છે. ધે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ, કે જેમ આપણે ગાય દોઈએ એમ તેઓ દોવે છે. એવી રીતે તે કીડાને દોવે છે, ગ્રીન ફ્લાયને દોવે છે. અહીંયા આપણી એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે. એનો બી પાર્ટ છે ફાઇન્ડ આઉટ સિનોનિયમ ફોર અન્ડરલાઇન વર્ડ ઇન એ ફોર બી ફ્રોમ બી. સિનોનિયમ એટલે કે સામાનાર્થી શબ્દ, એ માં અન્ડરલાઇન કરેલી છે એ ફિલર્સ, એનો સિનોનિયમ આપણે બી પાર્ટમાંથી શોધવાનો છે. જોઈએ પેલું સિનોનિયમ છે ફિલર્સ, એનું બી પાર્ટમાંથી એનો સિમિલર વર્ડ, સિનોનિયમ એટલે કે સિમિલર વર્ડ એટલે કે ફિલર્સ, ટચ સ્પર્શેન્દ્રિય એટલે કે કોણ કરે તો કે એન્ટેના, કેના સેના વડે ટચ કરે તો કે એના એન્ટેના વડે. પછી છે ક્રીચર્સ આર લિવિંગ થિંગ્સ, ક્રીચર્સ નીચે લાઈન કરેલી છે, એનો સિનોનિયમ સિમિલર વર્ડ શું થશે તો કે એનિમલ્સ, એક ક્રીચર્સ એક પ્રાણી છે. પછી છે રો ઓફ, રો એટલે સીધી લાઈન, તો સામેની લાઈનમાં બી પાર્ટમાં પણ આપણે એવો શબ્દ દેખાય છે અ લાઈન. એવા આ 6-7 સુધી છે જે તમારે જાતે તમારી રીતે કરવાના છે. પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ,
एन एंट यूज इट्स खाली जगह टू टॉक टू अधर एंट के खाली जगह छे के कीड़ीओ सेना वडे एक बीजा ने वातो एक बीजा साथे वातो करे छे सेनो उपयोग करीने तो के फिलर्स अथवा तो एंटेना पछी द एंट लिव्स इन थर्ड छे द एंट लिव्स इन एंट हिल पछी खाली जगह फॉर स्पेंट मोस्ट ऑफ देयर टाइम सर्चिंग फॉर फूड तो चौथो शू छे कोण एना टाइम स्पेंड करे शोधवामां खावानुं शोधवामां तो के वर्कर्स फिफ्थ छे खाली जगह लेस एक्स तो एमां शुं आवशे द क्वीन लेस एक्स के राणी कीड़ीनी राणी होय ते ईंडा सेवे छे मूके छे शोल्डर हेव सेपरेट सिक्स नंबर नी ब्लेंक शुं छे शोल्डर हेव सेपरेट ब्रेकेट्स टेन ब्लेंक्स छे जे तमारी जाते तमारे कम्प्लीट करवानी છે પણ લખવાની છે નહીં હું જે પીડીએફ મોકલાવું એ જ તમારે લખવાનું છે આ તો ખાલી સમજવા માટે હું તમને કહું છું કે તમે સમજો અને આમાં લખો પછી એના ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તો હું તમને પીડીએફ દ્વારા પેરેગ્રાફ આપીશ પછી એક્ટિવિટી થ્રી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ વોટ વુ વેન અને વેર નો યુઝ કરીને યુઝ ઓફ વોટ વુ વેન ને વેર ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ ડાયલોગ છે એ તમારે જાતે તમને આવડે એવો છે કારણ કે મેં ટેન્સ બધા ચલાવી દીધા છે ફર્સ્ટ સેમેસ્ટરમાં એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે પછી છે એક્ટિવિટી ફોર રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ પેરેગ્રાફ વાંચો અને ટેબલ કમ્પ્લીટ કરો એ તમારે કંઈ એક્ઝામમાં પૂછાય એવો છે નહીં પણ આપણે સમજવા માટે આ એક્ટિવિટી આપેલી છે પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે પપ્પુ અને મોનિકા શું કામ કરવાનું છે તો કે દર રવિવારે એ ખેતરે જઈને કામ કરે છે ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ એ શું કામ કરે છે પાણી પાવાનું કામ કરે છે ફૂલોને વ્યવસ્થિત રીતે એને ક્લીન અપ કરે છે ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ કે તેને એના ખેતરની અંદર ઘણા બધા વૃક્ષો છે ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ તે વૃક્ષમાં ઘણા બધા પક્ષીઓ રહે છે પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ પપ્પુ અને મોનિકાને એ જોવું ગમે છે બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ એ પક્ષીઓ સવારમાં ઉડી જાય છે ખાવાનું શોધવામાં ખાવા માટે અને ફરી પાછા રિટર્ન ક્યારે થાય છે તો કે સાંજના સમયે ધેર આર મંકીઝ ઇન ધ ટ્રી ઓલ્સો તે ઝાડ પર મંકી પણ છે વાંદરો પણ છે તે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ તે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા લગાવે છે ઝંખના ઝંકાકા પ્રોટેક્ટ ધ ફાર્મ ફ્રોમ ધ મંકી જે મંકી છે એ મંકીનું નામ છે ઝંકાકા એ શું કરે છે તે એ ખેતરની રક્ષા કરે છે ઇઝ અ હેલ્પર ઇન ધ ફાર્મ તે કે ખેતીના મદદ પણ કરે છે હી સ્ટે ઇન ધ ફાર્મ તે વાડીએ જ ખેતરે જ રહે છે હી ટેક્સ કેર ઓફ ધી ફાર્મ તે વાડીની રક્ષા પણ કરે છે કાળજી પણ રાખે છે આ એક એવો પેરેગ્રાફ છે એના આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે વોટ વુવેર અને વેન ડુડસ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીને આ વાક્ય છે તમારે કમ્પ્લીટ કરવાના છે પછી બી છે મેક ક્વેશ્ચન ઇઝ ફોર એક્ઝામ્પલ ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ હુ ગોઝ ટુ ફાર્મ વેર ડુ ધે ગો વોટ ડુ ધે આ વોટર વેન ડુ ધ બર્ડ ફ્લાય ફોર ફૂડ એ બધા પાંચ ક્વેશ્ચન આપેલા છે એક્ઝામ્પલ આપેલા છે પપ્પુ અને મોનિકા હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે ઝંકકા એટલે મંકી શું કરે છે એના વિશે વાક્ય લખવાના છે બર્ડ શું કરે છે તો એના વિશે વાક્ય લખવાના છે આ બધા વાક્ય તમારે સમજવાના છે પછી છે એક્ટિવિટી ફાઇવ રીડ ધ એક્ઝામ્પલ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ વર્ડ કયા કયા છે તો કે વોટ હુ વેન અને વેર આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખું યુનિટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને લગતું છે જેમાં તમને મેં તમને પ્રેઝન્ટ ટેન્સ ફર્સ્ટ સેમેસ્ટરમાં કમ્પ્લીટ કરાવી દીધેલો છે કે હુ વોટ વેર અને વેન વાળા વાક્ય પણ કરાવી દીધેલા છે કે જ્યારે હું આથી વાક્ય બનાવું એ વાક્યમાં ક્રિયાપદનો કે કંઈ સેન્ટેન્સનો ફેરફાર થતો નથી
અને વોટ વેર અને વેન વાળા વાક્યમાં જ્યારે ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે, એસ કે ઈએસ નીકળી જાય છે, અને ડુ હોય ત્યાં ક્રિયાપદનું એનું એજ રૂપ હોય છે. એવા સેન્ટેન્સ છે જે તમારે અત્યારે કરવાના છે નહીં, જે ગ્રામર બુકમાં આપેલા છે એ જ કરવાના છે. એક્ટિવિટી 6, રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન. સ્ટુડન્ટ ઓફ ધી સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. સાતમા ધોરણનો પ્રોજેક્ટ છે. રિયા એન્ડ દિશા બંને સાથે મળીને ઇન્સેક્ટ એટલે કે નાના જીવજંતુ વિશેની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. નિષ્ઠા અને કાજલ ઇન્સેક્ટ જીવજંતુઓના ફોટો કલેક્ટ કરે છે. દિવ્યા યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રેપ બુક. કે દિવ્યા યશ અને વિશ્વાસ શું કરે છે, તો કે ફોટોગ્રાફને ગમથી ચોંટાડે છે. હર્ષ રાઇટ ધ ફેક્ટ અબાઉટ ધ ઇન્સેક્ટ. અને હર્ષ શું કરે છે કે બધા જે જીવજંતુઓ મળ્યા છે, ફાઇન્ડ આઉટ કરેલા છે, એ બધા વિશે એક બે ત્રણ વાક્ય લખે છે. એના પ્રશ્ન જવાબ છે શું છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. આપણે એના વિશે શું લખ, વોટ રિયા એન્ડ દિશા ડુ. વોટ રિયા એન્ડ દિશા ડુ, કે રિયા અને દિશા શું કરે છે, કામ શું કામ કરે છે એ આમાં. પછી વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ, તો આમાં લખતા આને મેચ થાય એવું સેન્ટેન્સ અહીંયા લખવાનું છે. વોટ ડઝ, ડઝ આવે નહીં, કારણ કે રિયા એન્ડ દિશા બહુવચન છે એટલે શું આવે, એની સાથે ડુ આવે. એ ત્રણ સેન્ટેન્સ છે. પછી છે એક્ટિવિટી 7, સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન વર્ક ઇન ગ્રુપ. કે ગ્રુપ બનાવીને આ ટેબલને સમજો અને ક્વેશ્ચન બનાવો. પછી છે એક્ટિવિટી 8, સ્ટડી ધ ટેબલ યુઝ ધ વોકેબ્યુલરી મેક ક્વેશ્ચન એઝ શોન ઇન એક્ઝામ્પલ. કે એન્ટ, એન્ટ હિલ, ગ્રેન્સ, ગ્રબ્સ, આ બધા જે કાઉન્સ કાઉન્ટ વર્ડ છે, એનિમલ્સ છે, ઇન્સેક્ટ છે, બધા નેમ છે. પછી તે ક્યાં રહે છે એનું રેસિડેન્શિયલ એરિયા છે. પછી તે શું ખાય છે એ ફૂડ વિશેની વાત કરેલી છે. પછી એના યંગ વન્સ અને એના બેબીને શું કહેવામાં આવે છે એની વાત કરેલી છે. એન્ડ સાઉન્ડ, એનો અવાજ શું છે એ પણ કરેલું છે. એ તમે સમજવાનો છે. આ ચાર ફક્ત સમજવા માટે છે, ફોર યોર નોલેજ, ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ. પછી છે એક્ટિવિટી 9, મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર. હિયર આર ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ. કે તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે, કે અહીંયા સ્ટેપ આપેલા છે કે પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન, વિઝિટ ધ પર્સન, ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન, નોટ ડાઉટ ધ પોઈન્ટ, પિક સમ પિક્ચર્સ વિથ ધ કેમેરા, રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધી પોઈન્ટ, પેસ્ટ ધ પિક્ચર એન્ડ ડેકોરેટ, પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધી ક્લાસ. કે પહેલા શું કરવાનું છે કે પ્રિપેર ક્વેશ્ચન, કે આપણે શું પ્રશ્ન પૂછવાનો ત્યાં અવર હેલ્પર. હેલ્પર તમને મેં જ્યારે સેમેસ્ટરની શરૂઆત થઈ ત્યારે મેં હેલ્પર વિશેનો લેક્ચર લીધેલો હતો, કે આપણા વાણંદ, સુથાર, મોચી, દરજી, કડિયો, એ બધા શું કહેવાય, આપણા હેલ્પર એટલે આપણા મદદગારો. એના વિશેનો પ્રોજેક્ટ બનાવવાનો છે, પણ તમારે બનાવવાનો નથી. આ કોરોનાને લીધે, આ વાયરસને લીધે તમે ક્યાંય બહાર જઈ શકો તેમ નથી, એટલા માટે આ પ્રોજેક્ટ તમારે કમ્પ્લીટ કરવાનો નથી. ફક્ત સમજવાનો જ છે કે પ્રિપેર ક્વેશ્ચન, કે આપણે એ પર્સનને જઈને શું પ્રશ્ન પૂછશું એ વિશે પહેલા પ્રિપેરેશન. પછી છે વિઝિટ ધ પર્સન, એ ત્યાં જઈને એની વિઝિટ કરવાની. ફોર એક્ઝામ્પલ, વાણંદ પાસે ગયા હોય તો એની ત્યાં જઈને વિઝિટ કરવાની. ટોક ધેટ પર્સન, કે તેની સાથે વાતો કરવાની અને તેને થોડા ઘણા પ્રશ્નો પૂછવાના. પછી એ પ્રશ્નો આપણે નોટ ડાઉન એટલે કે લખી લેવાના એના વિશેના પોઈન્ટ. પછી છે પિક સમ પિક્ચર, કે એના ફોટો પાડવાના. ફોર એક્ઝામ્પલ, વાણંદની દુકાને ગયા હોય તો ત્યાંના એના થિંગ્સ હોય, ઘણી બધી વસ્તુ હોય વાણંદની દુકાનમાં, એના ફોટો તમે ક્લિક કરી શકો. પછી તેના પેરેગ્રાફ લખવાના, પોઈન્ટ ટુ પોઈન્ટ, એન્ડ પછી એના ફોટો પાડેલા હોય એના પેજ પિક્ચર જે કાઢીને તમારે ચાર્ટમાં ચોંટાડવાના છે, એન્ડ લાસ્ટમાં તમારે એ પ્રેઝન્ટ કરવાનો છે ક્લાસની અંદર. આ એક આ એવી એક્ટિવિટી છે.
પછી બી છે રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગીવન એક્ઝામ્પલ ટેક હેલ્પ ઓફ યોર ટીચર એન્ડ પ્રોજેક્ટ ઉપર આપેલા પ્રોજેક્ટ વિશેની આ નીચે માહિતી આપેલી છે એ તમારે એ રીતે તમે પ્રોજેક્ટ બનાવી શકો અહીંયા આપણો યુનિટ નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ સેમેસ્ટર 2 ના 5 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે અને પછી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું રિવિઝન રિવિઝન આપણે લાસ્ટ માં રાખશું પણ આપણે જોવાનું છે પછીના લેક્ચર ની અંદર લેટ્સ લર્ન મોર શું છે લેટ્સ લર્ન મોર ની અંદર તો કે આપણે તમારે અમુક સ્ટોરી આપેલી છે નાની નાની એવી સ્ટોરી આપેલી છે એ તમારે જોવાની છે પ્રેયસ છે બી કેરફુલ એટલે કાળજી રાખવાનું કે છે પોએમ છે કવિતાઓ છે પછી છે રો પ્રોઝ છે એટલે કે ધ ગંગા ફેક્ટ તમે કયો છો ધ ગંગા વિશેની જાણકારી આપેલી છે પછી છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એ બધી એક્ટિવિટી આ બધા યુનિટ સ્મોલ સ્મોલ યુનિટ આપણે પછીના લેક્ચરની અંદર જોશું થેન્ક યુ